वीडियो लेक्चर नंबर 6। एकाउंट भाग एक चेप्टर 3 पागड़ी। हेलो, पागड़ी ना मूल्यांकन नी त्रीजी रीत आपणे शुरू करी दीधी छे। अधिक नफा नी रीत, सुपर प्रॉफिट मेथड। तमने मैं छेल्ला लेक्चर में एक दाखलो एनो गणायो हतो अने त्यारे मैं कीधुं हतुं के हवे हूँ तमने दाखला टेक्स्ट बुकना स्वाध्यायमांथी गणावीश, एटले मारे रकम लखवी न पड़े। तो टेक्स्ट बुक में पेज नंबर 105 नंबर ना पेज ऊपर थी दाखलो शुरू थाय छे। तमे पण आ वीडियो लेक्चर जोती वक्ते टेक्स्ट बुक तमारी सामे खुली राखजो, हूँ रकम वाँचू छू, तमे दाखलो गणो त्यारे टेक्स्ट बुक माथी रकम उतारी लेजो। पेज नंबर 105 स्वाध्याय दाखला नंबर 8 पुष्पा प्रतिभा अने भावना एक भागीदारी पेढ़ीना भागीदारो छे। तेवो पोतानो नफो नुकसान 3:2:1 प्रमाणमां वेचता हता, ते बदलीने 1:1 करवानुं नक्की कर्युं। आपणे आने यारे काई लेवा देवा नथी, पागड़ीनी गणतरीमां नफा नुकसाननुं प्रमाण जेवुं करवुं एवुं करे, तेथी पागड़ीनुं मूल्यांकन करवानुं नक्की कर्युं। भागीदारी पेढ़ीना नफा अंगे तथा अन्य माहितीना भागीदारी पेढ़ीनी पागड़ीनी किंमत भागीदारी पेढ़ीनी पागड़ीनी किंमत अधिक नफानी 3 वर्षथी खरीदीना आधारे नक्की करो। हूँ आटली रकम लखू छू बोर्ड पर, अधिक नफानी 3 वर्षथी खरीदीना आधारे पागड़ीनी गणतरी करो। स्वाध्यायनो 8મો દાખલો છે, આપણને રકમ આપી છે, એમાં કીધું છે મિલકતો રૂપિયા 6 લાખ, દેવા રૂપિયા 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10%, નફો આપ્યો છે 2014-2015 80,000, 2015-2016 70,000 અને 2016-2017 90,000 રૂપિયા। મેં તમને છેલ્લા લેક્ચરમાં એવું સમજાવ્યું હતું કે અધિક નફાની પદ્ધતિએ જ્યારે પાઘડી ગણવાની હોય ત્યારે દાખલો 6 સ્ટેપમાં ગણવો પડશે। આપણે એને 2 ભાગમાં પણ વેચ્યા છે। આજે આપણે રકમ બોર્ડ ઉપર નથી લખતા, રકમ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે। સ્વાધ્યાયનો 8મો દાખલો હું ગણું છું, અહીંયા આપણી ગણતરી આ રીતે કરાશે। એ જે આપણું સ્ટેપ છે એમાં 3 પેટા સ્ટેપ લેશું। 1, ધંધામાં રોકાયેલી મૂડી। 2, આપી પણ દેવાય, ન આપી હોય તો શોધવી પડે, અહીં આપી નથી એટલે શોધવી પડશે। ધંધામાં રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા। મિલકત માંથી દેવા બાદ કરો, મિલકત છે 6 લાખ, દેવા છે 2,50,000, 6 લાખ માંથી 2,50,000 રૂપિયા જાય એટલે ધંધામાં રોકાયેલી મૂડી આવશે 3,50,000।
50,000. रिपीट, धंधामां रोकायेली मूड़ी बराबर कुल मिलकतो माइनस कुल देवा, रकममां मिलकतो आपी छे 6,00,000, देवा आप्या छे 2,50,000. 6,00,000 मांथी 2,50,000 बात करिए એટલે ધંધામાં રોકાયેલી મૂડી આવે છે 3,50,000. નંબર 2, અપેક્ષિત વળતરનો દર આપણે દાખલામાં આપેલો હોય છે. અપેક્ષિત વળતરનો દર છે 10%. 3, અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ધંધામાં રોકાયેલી મૂડી છે આપણી 3,50,000, અપેક્ષિત વળતરનો દર છે 10%, છેદમાં 100, ગુણાકાર ભાગાકાર કરતા અપેક્ષિત નફો આવશે 35,000. સૌથી પહેલા સ્ટેપમાં ધંધામાં રોકાયેલી મૂડી શોધો, કુલ મિલકત માઇનસ કુલ દેવા કરીને અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપવો જ પડે, આપ્યો છે 10%. આ બંનેના ટકા કાઢવાથી આપણને અપેક્ષિત નફો આવે છે 35,000 રૂપિયા. એ સ્ટેપમાં 3 પેટા સ્ટેપ લીધા. હવે આવે છે બી સ્ટેપ. સરેરાશ નફો, સરેરાશ નફો તમે બે રીતે શોધી શકશો. દાખલાની રકમ ઉપર આધાર રહેશે અથવા કયા પ્રમાણે પૂછ્યું છે એના પર આધાર રહેશે. અહીંયા સરેરાશ નફો શોધવા માટે આપણે સાદી સરેરાશનો ઉપયોગ કરશું, કારણ કે આપેલો નફો છે એમાં વધઘટ છે. એટલે સરેરાશ નફામાં વર્ષ 2014-2015, નફો છે 80,000, 70,000 અને 90,000. જો નફો સતત વધતો કે સતત ઘટતો નથી, 80 પછી 70 એટલે ઘટ્યો, પછી 90 એટલે વધ્યો, એટલે આપણામાં સાદી સરેરાશનો ઉપયોગ કરવો પડે. સાદી સરેરાશનું સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. એટલે પહેલા આપણે અહીંયા કુલ નફો શોધવો પડશે. ₹2,40,000 આવે છે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં નંબર ઓફ યર્સ વર્ષની સંખ્યા. કુલ નફો 2,40,000 છેદમાં 3, એટલે સરેરાશ નફો આવશે 80,000. આપણું ચોથું સ્ટેપ આવી ગયું. સ્ટેપ નંબર 5, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સૂત્ર છે અધિક નફાનું, કે આ પેઢી કેટલો નફો કમાય છે અને અપેક્ષા કેટલી છે
એટલે સરેરાશ નફો પેઢી કમાય છે 80,000 અને અપેક્ષિત નફો છે 35,000 એટલે અધિક નફો પેઢીનો ગણાશે 45,000 અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સરેરાશ નફા 80,000 માંથી અપેક્ષિત નફો 35,000 બાદ કરો એટલે અધિક નફો આવે છે 45,000 અને છેલ્લું સ્ટેપ છે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો પાઘડી બરાબર 45,000 ગુણ્યા ખરીદીના વર્ષ આપ્યા છે આપણને 3 45,000 ને 3 વડે ગુણો એટલે 1,35,000 રૂપિયા આ તમારો જવાબ થશે 6 સ્ટેપમાં કુલ દાખલો તમારે ગણવાનો થશે સૌથી પહેલા ધંધામાં રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા ક્યારેક રોકાયેલી મૂડી આપી હોય તો આ સૂત્ર નહીં આવે સીધી લખી નાખવાની અપેક્ષિત વળતર દર દાખલામાં આપવો જ પડે અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 એટલે અપેક્ષિત નફો આવશે સરેરાશ નફો બે રીતે શોધાશે સાદી સરેરાશ કે ભારિત સરેરાશ અહીંયા સાદી સરેરાશ છે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરો એટલે અધિક નફો આવશે અને એના 3 વર્ષની ખરીદીના આધારે કીધું છે એટલે 3 વડે ગુણો એટલે તમારો આ જવાબ આવશે આખો દાખલો શાંતિથી ગણો હું 5 મિનિટ માટે વિરામ લઉં છું અને પછી તમને સ્વાધ્યાયનો 9મો દાખલો ગણાવીશ 5 મિનિટ માટે વિરામ
હજી આપણે એક દાખલો અધિક નફાની રીતનો ગણશું. પેજ નંબર ટેક્સ્ટબુકમાં 106 સ્વાધ્યાયનો 9મો દાખલો. મીના અને મંજુની પેઢીની મૂડી રૂપિયા 4 લાખ છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે રૂપિયા 1,20,000, 1,10,000 અને 1 લાખ છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાકડી ગણો. અધિક નફાની 2 ગણી પાઘડી આપણે ગણવાની છે. અધિક નફાની રીતમાં આપણને દાખલો આપણે 6 સ્ટેપમાં ગણીએ છીએ. સૌથી પહેલા એ વિભાગમાં 3 સ્ટેપ આવશે. નંબર 1, ધંધામાં રોકાયેલી મૂડી. ધંધામાં રોકાયેલી મૂડી આપણને આપી દેવામાં આવી છે 4 લાખ રૂપિયા. હમણાં આપણે જે દાખલો પૂરો કર્યો એમાં આપણને ધંધામાં રોકાયેલી મૂડી આપી નથી, એટલે આપણે ધંધામાં રોકાયેલી મૂડી શોધી હતી. ધંધામાં રોકાયેલી મૂડી શોધવાનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા. અહીંયા આપી દીધી છે. 2 છે અપેક્ષિત વળતરનો દર. એ દાખલામાં તમને આપ્યો જ હોય, એમાં તમારે કઈ કરવાનું જ ન હોય, આપ્યો હોય લખી લેવાનો. અપેક્ષિત વળતરનો દર છે 10%. અને ત્રીજું સ્ટેપ છે અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર છે ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. ધંધામાં રોકાયેલી મૂડી 4 લાખ, અપેક્ષિત વળતરનો દર 10%, છેદમાં 100 કરતા અપેક્ષિત નફો આવે છે રૂપિયા 40,000. પહેલું સ્ટેપ ધંધામાં રોકાયેલી મૂડી, ન આપી હોય તો શોધવાની, આપી છે અહીંયા. બીજું અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપેલ જ હોય. અને ત્રીજું છે અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. આપણો બી વિભાગ લઈએ, સ્ટેપ નંબર 4. હવે અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે કે ભારી સરેરાશ નફાની રીતે, એટલે વર્ષ અને નફો. વર્ષમાં આપણને સાલ નથી આપી, જરૂરી પણ નથી, તો આપણે લખી નાખવાનું 1, 2, 3. નફો 1,20,000, 1,10,000 અને 1 લાખ. આમ પણ રકમ ઉપરથી પણ ધ્યાનમાં આવવું જોઈએ કે નફો સતત ઘટી રહ્યો છે. નફો સતત વધતો કે સતત ઘટતો હોય તો ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરવો પડે. અહીંયા આપણને પૂછવામાં કહી જ લીધું છે ભારિત સરેરાશ નફાની, એટલે આપણે ભારિત સરેરાશ નફો શોધવો પડે. એના માટે આપણે આ પ્રકારનું એક ટેબલ બનાવવું પડશે. 12, 1, 2, 3 ભારિત નફો. નફાને 12 વડે ગુણવાથી ભારિત નફો આવે 1,20,000, 2,20,000,
અને 3 લાખ. કુલ ભાર 6 થશે અને કુલ ભારિત નફો 6,40,000 રૂપિયા થશે. આપણે ભારિત નફાની રીત એટલે રીત નંબર 2 શીખી ગયા છીએ, જે રીત અહીંયા આવી. વર્ષને નફો આપ્યા હોય એને પેલા ભાર કરો 1, 2, 3, 4, 5 જેટલા વર્ષ હોય એટલા, અને પછી ભાર અને નફાનો ગુણાકાર કરીને ભારિત નફો શોધો. હવે સરેરાશ આની શોધવી પડશે, એટલે ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છે 6,40,000 અને કુલ ભાર છે 6, એટલે 1,06,666.67 આનો ભાગાકાર આવે. 6,40,000 ને 6 વડે ભાંગો એટલે 1,06,666.67 એ આપણો ભારિત સરેરાશ નફો આવશે. હવે તમારે શોધવાનો છે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો, સાદો હોય કે ભારી, માઇનસ અપેક્ષિત નફો. યાદ રાખજો, અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો 1,06,666.67 માઇનસ અપેક્ષિત નફો 40,000, એટલે અધિક નફો આવશે 66,666.67. અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો જે 1,06,666.67 અને અપેક્ષિત નફો છે 40,000, એટલે એનો અર્થ એમ કે આ પેઢી અપેક્ષિત નફા કરતા આટલો વધારે નફો કમાય છે. હવે પાઘડી 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની કીધી છે, એટલે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા 3 વર્ષની ખરીદી. અધિક નફો 66,666.67 ગુણ્યા 3. 66,666.67 ને 3 વડે ગુણો એટલે 2 લાખ આવે. 2 લાખ રૂપિયા પાઘડી જવા. અહીંયા આપણે અધિક નફાની રીતના 2 દાખલા આજના લેક્ચરના પૂરા કરીએ છીએ. આ દાખલો તમે નિરાતે બોર્ડ અહીંથી ઉતારી લો. આજે તમારે 2 દાખલા હોમવર્કમાં કરવાના છે, એમાં ઉદાહરણ 5 અને ઉદાહરણ 6. 5 અને 6 નંબરના ઉદાહરણ તમે ટેક્સ્ટબુકમાંથી જાતે કરજો. રીત હવે સહેલી થઈ ગઈ હશે, કારણ કે મેં કાલે છેલ્લા લેક્ચરમાં 1 દાખલો કરાવ્યો હતો, આજે 2 કરાવ્યા છે, 2 તમે ગણો, એટલે આ રીતના 5 દાખલાની પ્રેક્ટિસ થઈ જશે. ચેપ્ટર પૂરું થશે ત્યારે ફરીથી થોડુંક આપણે એસાઇનમેન્ટ પણ કરવાના છીએ. રિપીટ, ઘેરે જ રહેજો, લોકડાઉન છે, આપણે સમયસર ઉઠીએ, મમ્મી પપ્પાને મદદ કરીએ, ગરમ પાણી પીવાનો આગ્રહ રાખીએ, અને દરરોજ 9 કલાક ઘેરે લેસન કરીએ. વિડીયો લેક્ચર આખું જોઈએ, અધૂરું ન છોડીએ. ક્યાંય કોઈ જગ્યાએ ડાઉટ લાગે તો વિડીયો લેક્ચરનો ફાયદો છે, બીજી વાર પણ જોઈ શકાય છે, 2 વાર જોઈએ. આ દાખલો બોર્ડ ઉપર અહીંયા 5 મિનિટ માટે રહેશે, અને પછી આપણો વિડીયો આજે પોસ્ટ થઈ જશે, અને હવે પછીનું લેક્ચર જ્યારે હશે ત્યારે નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ વિડીયો લેક્ચર નંબર 7માં
આપણે રીત નંબર 4 સમજવાના છીએ. ત્યાં સુધી બધાને શુભકામનાઓ.